સત્તાનો મહાસંગ્રામ છે સતત, અને આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું છું નતાશા, આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ક્યાંક સીટોની ઉથલ પાથલ તો ક્યાંક ભાજપના હાથમાંથી ત્રણ બેઠકો જવાનું દુઃખ. જો કે આ કઈ રીતે જોવામાં આવશે તેનું સતત વિશ્લેષણ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામો ક્યાંક ભાજપની તરફેણમાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાતની છ પેટા ચૂંટણીઓની વાત કરવામાં આવે તો તે પરિણામો હજી પણ ભાજપ સ્વીકારી શકતું નથી. જો કે એકંદરે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા તો ચોક્કસ કહેવામાં આવ્યું કે જે રીતે જે લોકો જીતીને આવ્યા છે તેઓને અભિનંદન તો પાઠવવામાં આવ્યા, પરંતુ તેની સાથે સાથે એક હુંકાર ભરવામાં આવ્યો કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં તો અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે. તો આ સમગ્ર બાબતોની ચર્ચા અને વિશ્લેષણો માટે આપણી સાથે આજે પેનલ પર ઉપસ્થિત થયા છે ડોક્ટર અનિલ પટેલ, જેઓ ભાજપના નેતા છે. અનિલભાઈ, સ્વાગત. છ પેટા ચૂંટણીઓમાં ત્રણ પર ભાજપનો વિજય અને ત્રણ હારવી પડી છે, જ્યાં એક વિશ્વાસ હતો કે આ છે છ બેઠકો ભાજપની ફરીથી આવશે, પરંતુ એવું થયું નથી. તેની પાછળનું કારણ અને તેનું વિશ્લેષણ શું હોઈ શકે આ ક્ષણે? નતાશા, જો ગુજરાતમાં છ વિધાનસભાની સીટોનું બાય ઇલેક્શન હતું, સાથે સાથે મહાનગરપાલિકાની ત્રણ સીટોનું બાય ઇલેક્શન હતું અને નગરપાલિકાની 20 સીટોનું બાય ઇલેક્શન હતું. વિધાનસભાની જે ચૂંટણીઓનું બાય ઇલેક્શન હતું એની પહેલાં પૂર્વવત સ્થિતિનો વિચાર કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણ સીટો હતી, કોંગ્રેસ પાસે બે સીટો હતી અને એક અપક્ષની સીટ હતી. કુલ મળીને જે આજે પરિણામો આવ્યા છે અને કેટલાક હજુ આવી રહ્યા છે એમાં મહાનગરપાલિકાની જે ત્રણ સીટોની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ પાસે બે સીટ હતી, કોંગ્રેસે પોતાની એક સીટ ગુમાવી છે અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢમાં મહાનગરપાલિકાની સીટ જીતી છે. નંબર વન. નંબર ટુ, નગરપાલિકાની જે 20 સીટો હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટી 15+1 અપક્ષ, જેને ભાજપનો ટેકો હતો, 16 સીટો જીતી છે. એટલે કોંગ્રેસે પોતાની સીટો ગુમાવી છે. વિધાનસભાની સ્થિતિમાં 6 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટી 3 સીટો જીતી છે, એટલે જે ભૂતકાળમાં 3 સીટ હતી એ 3 સીટ જળવાઈ રહી છે. મને એવું લાગે છે કે ઓવરઓલ અપેક્ષા લોકોની, મીડિયાની 600 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એ પ્રકારની હતી. ચૂંટણી પહેલાં જે લોકસભાના પરિણામો આવ્યા એ પરિણામોમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એટલે કે સ્વાભાવિક છે કે એ પ્રકારના પરસેપ્શન બી હતા. ભારતીય જનતા પાર્ટી જે રીતે મહેનત કરી રહી છે એમાં હંમેશા અમારું લક્ષ્યાંક અમે ઊંચું રાખીએ છીએ, 100-100% સીટો જીતવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અગત્યની વાત એ છે કે અમે લુણાવાડાની જે અપક્ષ સીટ હતી એ સીટ પણ અમે જીત્યા છીએ, એટલે 3 સીટો જળવાઈ રહી છે. સાથે જે બાયડની સીટ જે છે એ પરંપરાગત રીતે કોંગ્રેસ વર્ષોથી જીતતી આવી છે. 1995 ખાલી ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર મહેન્દ્ર પટેલ આ સીટ પર જીત્યા હતા, ત્યારબાદ સતત એ કોંગ્રેસના ફાળે સીટ ગઈ છે, ગમે તેવા વેવમાં પણ ગયેલી છે. એ સીટ પર ખૂબ નેરો માર્જિનથી કોંગ્રેસ જીતી છે. રાધનપુરની સીટનો જે હજુ મારી પાસે ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી, અચ્છા, ડિક્લેર કેટલા મતથી હારે મને હજુ ચોક્કસ આંકડો હા માલુમ પડશે. એટલે ભારતીય જનતા પાર્ટી 100%ની સમીક્ષા કરશે, પરંતુ 6 સીટમાં 3 સીટ હતી અને 3 સીટ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી છે. એટલે નતાશા, હું આપને કહું કે મહાનગરપાલિકા કોર્પોરેશનની સીટો અમારી એક વધી અને નગરપાલિકાની વધી છે, એટલે ઓફકોર્સ જે 3 સીટોમાં અમને સેટબેક થયો છે તો જનતાનો ચુકાદો પાર્ટી માથે ચડાવે છે અને અમે 100%ની સમીક્ષા કરીશું અને આવનારા સમયમાં હજુ વધુ સારી રીતે કેવી રીતે પરિણામ આપવું એના માટે અમે પ્રયત્ન કરીશું. બિલકુલ. અને અનિલજી, ક્યાંક આપણે વાત કરીએ કે વોટિંગની ટકાવારી ઉપર પણ ખાસ મહત્વ રહેતું હોય છે કે ન્યૂનતમ અને મહત્તમ વોટિંગની ટકાવારી હોય તો જે બેઠક પર હાર થઈ છે ભાજપની તે છે રાધનપુર, થરાદ અને બાયડ બેઠક પર, અને જ્યારે લુણાવાડા, અમરાઈવાડી અને ખેરાળ ઉપર જીત થઈ છે, તો અહીંયા વોટિંગની ટકાવારીને તો દોષ આપવા જેવો છે જ નહીં આ છ પેટા ચૂંટણીની બેઠક. ના, વોટિંગની ટકાવારીની પેટર્ન 6-6 સીટ પર જુદા જુદા પ્રકારની રહી છે અને પર્સન્ટેજ ઓફ વોટિંગ ધારો કે અમરેવાડી સીટનું ગણીએ તો હા, તો અર્બન સીટ છે, અર્બન સીટ પર બાય ઇલેક્શનમાં જે કોર્પોરેશનની સીટો પર બી ચૂંટણીઓ થઈ અમદાવાદ, જૂનાગઢ અને અન્ય જગ્યાએ,
ત્યાં પણ ખૂબ ઓછું વોટિંગ થયેલું છે. એટલે બાય ઇલેક્શન અને અર્બન સીટ પર સામાન્ય રીતે વોટિંગ ઓછું થાય છે. બરાબર છે. બીજું કે અમરેવાડી સીટ પર ખૂબ મોટી સંખ્યામાં શ્રમજીવી મતદારો છે. બરાબર છે. આ શ્રમજીવી મતદારો ઓફકોર્સ એ વિસ્તાર પૂરતું રજા ડિક્લેર થઈ હોય, પરંતુ બીજા વિસ્તારમાં કામ કરતા હોય, એટલે સ્વાભાવિક છે કે જે કામ કરતા હોય એને કદાચ રજા ન મળી હોય, અથવા તો જે સ્વરોજગારી માટે જે પોતે નીકળી ગયા છે, સાયકલ ફેરી, લારીની ફેરી, જે સ્ટ્રીટ વેન્ડર્સ છે, એ લોકો કદાચ આ બાય ઇલેક્શનની રીતે સરકારમાં કોઈ ફરક પડવાનો નથી. સરકાર તો પૂર્ણ બહુમત સાથેની સરકાર છે, એટલે કદાચ એમણે થોડી ઉદાસીનતા પણ બતાવી હોય. આવા બધા કારણોથી કદાચ વોટિંગ ઓછું થયું હોય એવું અમરેવાડી ઉપર લાગે છે. બીજી બધી જે સીટો છે એમાં પણ અલગ અલગ રીતે વોટિંગ પેટર્ન જળવાય. પરંતુ ઇન શોર્ટ આખી 6-6 સીટો અને કોર્પોરેશન ને નગરપાલિકાનું એનાલિસિસ કરીએ તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ જનતાનો અકબંધ રહ્યો છે. બીજેપીના નેતૃત્વમાં અમે મહાનગરપાલિકા નગરપાલિકાની સીટો વધારે મેળવી છે અને વિધાનસભાની સીટો અમારી મેન્ટેન થઈ છે. બાયડની લીડ અમારી ઘટી છે. ઇવન રાધનપુરની લીડ પણ આજ અલ્પેશ ઠાકોર કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે લીડથી જીત્યા હતા એના પ્રમાણમાં રઘુ દેસાઈ ઓછી લીડથી જીત્યા છે. અમે જે થરાદની સીટ ગુમાવી છે તો ચોક્કસ એનું અમે મૂલ્યાંકન કરીશું અને પાર્ટી અગાઉની રણનીતિ ડિસાઈડ કરશે. રાઈટ. પણ આ ક્ષણે અનિલજી એક સવાલ વધારે, તમે જે રાધનપુરની વાત કરી તો તેનામાં એવું થઈ શકે ખરું કે રાધનપુરની બેઠક ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં ગઈ હોય? કારણ કે તેનો કેન્ડિડેટ અત્યારે મહત્વપૂર્ણ છે, ભારતીય જનતા પાર્ટીમાંથી અલ્પેશ ઠાકોર, કે જે ભલે પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને હવે તેઓને આ બેઠકનો હાર, એટલે કે અત્યારે જે તેમના ભાવભાવ આવ્યા હતા હારનો ડિક્લેરેશન થયા બાદના, તો તેના પર ચોક્કસ તેમના ચહેરા પર એકંદરે નિરાશા તો હતી. સ્વાભાવિક છે કે કોઈ પણ કેન્ડિડેટ જ્યારે કોઈ પણ ચૂંટણી હારે છે ત્યારે સ્વાભાવિક રીતે થોડા સમય માટેની નિરાશા વ્યક્ત થતી હોય છે, એ માનસ સ્વભાવ છે. પરંતુ આપણે બાયડ પરના ઉમેદવારની હાર પછી જો આપણે એમની બાઇક જોઈ હોય, ઇન્ટરવ્યૂ જોયા હોય, તો ધવલસિંહ ઝાલાએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભલે થોડા મતે કદાચ અમારી હાર થઈ છે, પરંતુ આ જ વિસ્તારમાં હું એટલી મહેનત કરીશ કે 2022માં ફરી મારા પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. એટલે ક્ષણિક રીતે કદાચ આ માનવ સહજ છે, પરંતુ ધવલસિંહનો પણ આત્મવિશ્વાસ હતો કે અમે મહેનત કરીને સરકારના જે લોકકલ્યાણના કાર્યક્રમો લોકો સુધી પહોંચાડીશું, જનસંપર્ક પણ વધારીશું, આ એમની વાત હતી. એટલે અમે બાયડમાં આવતી વખતે જે નેરો માર્જિન ઓછું કરીને પણ અમે જીતીશું. રાધનપુરની સીટની આપને વાત કરું તો શરૂઆતમાં પણ મેં કીધું કે રાધનપુર પર ગઈ વખતે કોંગ્રેસ જેટલા મતથી જીતી હતી એના પ્રમાણમાં લીડ ઘટી છે. બીજું, રાધનપુરની સીટની પ્રકૃતિ એવી છે કે 2012માં ભારતીય જનતા પાર્ટીના ઠાકોર ઉમેદવાર જીત્યા હતા, 2007માં શંકરભાઈ ચૌધરી જીત્યા હતા, 2007 પહેલા એટલે 2002માં ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગયું હતું. એટલે એ સીટના પ્લસ માઇનસ પરિણામો આવતા હોય છે. રાજનીતિમાં બધી જ વસ્તુ સ્વીકારવા માટેની તૈયારી રાખવાની હોય છે, પરંતુ કુલ મળીને ગુજરાતની જનતાનો વિશ્વાસ અકબંધ વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં જળવાઈ રહ્યો છે અને આવનારા સમયમાં વધુ તાકાતથી વધુ પરિશ્રમથી અમે જનતાની વચ્ચે જઈશું. વેલ, આ સાથે જ આપણી સાથે પેનલ પર ઉમેરાઈ ચૂક્યા છે રજનીકાંત દેસાઈ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને તેમની સાથે છે રેશમાબેન પટેલ એનસીપીમાંથી. આપ બંનેનું સ્વાગત કરું છું. રજનીકાંતભાઈ, સવાલ આપને, ફક્ત ગુજરાતની 6 બેઠકો પરની પેટા ચૂંટણીઓની વાત નહીં કરીએ પણ મહારાષ્ટ્ર અને હરિયાણાને પણ જોતા અત્યારે જે પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે અને ગુજરાતના પરિણામો સામે આવી ચૂક્યા છે, 6માંથી 3-3 ઇક્વલી ડિવાઈડ કરી દીધી છે ગુજરાતની પ્રજાએ આ પેટા ચૂંટણીમાં, પણ મહારાષ્ટ્ર અને હરિયાણાને જોતા પહેલા તો આપને ઓવરઓલ વ્યૂ શું છે? એમ કહી શકાય કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પરિણામો આવ્યા એ ખરેખર અપેક્ષિત જ હતા. મહારાષ્ટ્રમાં તો સ્પષ્ટ હતું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના જોડાણને સ્પષ્ટ બહુમતી મળશે અને એ તરફ લોકો આગળ વધ્યા છે. હરિયાણામાં પણ જે રીતે કોંગ્રેસે છેલ્લા એક મહિનામાં જે કંઈ પ્રયત્ન કર્યા, એમ કહી શકાય કે હુડાને એમણે ત્યાં જવાબદારી સોંપી,
કારણ કે જાઠ જે મતો છે એનું પ્રમાણ જે છે એને ધ્યાનમાં રાખીને, બીજી બાજુ 20% જેટલા SCના જે મતો છે તો ત્યાંના પ્રમુખ SCને બનાવવામાં આવ્યા, શેલજાને બનાવવામાં આવ્યા, તો એને કારણે સમીકરણ, જ્ઞાતિ સમીકરણ જે છેલ્લા 1 મહિનામાં બદલાયા એને પરિણામે આ પરિણામો આવ્યા છે. નહીં તો જે રીતે ત્યાં કામ થયું હતું, ખટ્ટરે જે રીતે કામ કર્યું હતું, એક જાટ વર્ચસ્વવાળા વિસ્તારમાં રાજ્યમાં જે રીતે ખટ્ટરે કામ કર્યું હતું તે જોતાં એમને આનાથી વધુ બેઠક મળે એ સ્વાભાવિક હતું, અને 50-55 જેટલી બેઠક પ્રાપ્ત કરી શકે પરિસ્થિતિ હતી. પણ એમાં પરિવર્તન આવવાનું મુખ્ય કારણ છે કે સામે જે જ્ઞાતિ સમીકરણ જે ગોઠવાયા અને જે રીતે ઉમેદવારોની પસંદગી કરી એમણે છેલ્લી ઘડી, એને કારણે એટલી સારી બેઠકો એ લોકો પ્રાપ્ત કરી શક્યા છે. એટલે જે કંઈ પરિણામ આવ્યા છે એ સ્વાભાવિક છે. ગુજરાતમાં પણ જે કંઈ 6 પરિણામ આવ્યા છે એ જરૂરી હતું, ભારતીય જનતા પાર્ટી માટે પણ એ જરૂરી છે. એમાંથી ઘણું શીખવાનું પણ છે, ભારતીય જનતા પાર્ટી શીખશે તો 2022માં એને માટે સરળ રહેશે. એમને ત્યાં પણ ઘણા સારા કાર્યકર્તાઓ છે, મારી બાજુમાં બેઠેલા ડૉક્ટર અનિલભાઈ પટેલ એવા ઘણા બધા કાર્યકર્તાઓએ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. એવા યંગ ને ડાયનેમિક લોકોને આગળ કરવા જોઈએ અને એવા લોકોને ટિકિટ આપવી જોઈએ. બહારથી લાવીને જો તમે આ રીતે ઉમેદવારો બનાવશો તો એનાથી નુકસાન થવાનું જ છે, પક્ષને નુકસાન થાય છે, વિધાનસભાની બેઠકો પણ તમારી ઘટે છે. જે વખતે રાજ્યસભાનો અનુભવ પણ તમારે શીખવાની જરૂર છે, એ જોવાનો જરૂર છે. 12 જેટલી વ્યક્તિને તમે કોંગ્રેસમાંથી લઈ આવ્યા, એમને ટિકિટ આપી, એમાંથી 10 ધારાસભ્યો જેને તમે ટિકિટ આપી હરી ગયા હતા. તો પક્ષપલટો કરાવીને લાવનારા જીતે જ એવું કોઈ માનવાની જરૂર હતી. તો આ રીતે જે કંઈ પરિણામો આવ્યા છે અપેક્ષિત છે, રાજકીય પક્ષોએ એમાંથી ઘણું શીખવાની જરૂર છે. લોકશાહી શાસન વ્યવસ્થા તો જ મજબૂત બનશે કે વિરોધ પક્ષ મજબૂત હશે તો. રાઈટ, એટલે કે આને કહી શકીએ આપણે કે ગુજરાતની જે પરિસ્થિતિ છે રજનીકાંતભાઈ, તો તેમાં કેશુભાઈ પટેલની જે વખતે સરકાર હતી અને સાબરમતીની જે રીતે બેઠક ગઈ હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બદલાવો આવ્યા હતા, તો અત્યારે આ 6 પેટાચૂંટણીઓની જે પરિણામો સામે આવ્યા છે તો તેના ઉપરથી પણ ભારતીય જનતા પાર્ટીમાં રાજ્યમાં ઘણા મોટા ફેરફાર આવી શકે તેવું કંઈ ખરું? હા, કેશુભાઈની જ્યારે સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને ત્યારે 3 પેટાચૂંટણી થઈ હતી, અને એ સાબરમતીની બેઠક જ્યારે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ, નરહરિ અમીન ત્યારે જીત્યા, તો ત્યારે કેશુભાઈની સરકાર બદલાઈ ગઈ હતી. એ માત્ર 3 જ પેટાચૂંટણીને કારણે. એટલે ખરેખર જે કંઈ બની રહ્યું છે એમાંથી ઘણું શીખવાની જરૂર છે, સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીએ સામેના કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ હોય, એમાંથી પક્ષપલટો કરાવીને પોતાને ત્યાં કોઈ પણ વ્યક્તિને લાવવાની કોઈ જરૂર નથી. લોકશાહી શાસન વ્યવસ્થામાં સામેનો પક્ષ મજબૂત હોય તો તમે વધુ સારું કામ કરી શકો છો, કારણ તમે જે કંઈ કામ ન કરતા હોય તમને ચીંધી શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની પાસે બહુ સારા કાર્યકર્તાઓ છે, કેડરવાઇઝ પાર્ટી છે, સારા ઉમેદવારો પણ એની પાસે છે. એક જ દાખલો તમને આવું કે લુણાવાડાને જે કાર્યકર્તા છે એ જ્ઞાતિ સમીકરણને બાજુ પર મૂકીને ભારતીય જનતા પાર્ટીએ સેવકને ત્યાં ટિકિટ આપી, છેલ્લા 25-30 વર્ષથી એ જીતે છે. એ બ્રાહ્મણ જે મતના એ પોતે બ્રાહ્મણ છે, એને 1000 મત પણ નથી, સામે 19 ઉમેદવાર એના 1000 મત હોવા છતાં પણ સેવક જીતીને આવે છે. કેમ? એનું કામ છે. છેલ્લા 25 વર્ષ એણે જે પક્ષનું કામ કર્યું અને જે લોકોના જે એણે કામ કર્યા, તો ત્યાં પક્ષના કાર્યકર્તાઓ પણ ખૂબ જ મહેનત કરી, અને જે એમ કહી શકાય કે કોંગ્રેસ જીતી શકે એવી બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. એટલે સમજવાની જરૂર છે કે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતાશ નિરાશ થતા જાય છે અને પક્ષ વધુ ને વધુ નબળો થતો જાય છે. બૂથ લેવલે પણ એની નબળાઈ અગાઉ જે હતી એનાથી નબળાઈ વધતી જાય છે, એમાં સુધારો કરવાની જરૂર છે. ને એમ કહી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતો ધ્યાનમાં રાખીને બૂથ લેવલ જે અત્યારે નબળું બન્યું છે એ સુધારવાની જરૂર છે, પોતાના કાર્યકર્તાઓને આગળ કરવાની જરૂર છે. શક્તિશાળી કાર્યકર્તાઓ જ્યારે બીજા પક્ષમાંથી આવે કે પક્ષમાં જોડાય, આ રેસમાં બિન અમારા તમે જો કેટલા શક્તિશાળી છે, પક્ષમાં જોડાયા પણ એમને યોગ્ય કામગીરી પણ આપવી જોઈએ ને પક્ષ, તો એ પ્રકારનું તમે કરો તો બહુ સારા કાર્યકર્તા આવી શકે છે અને એ રીતે પક્ષ પણ ખૂબ મજબૂત થઈ શકે. એટલે કે એક ચેતાવણીનું અલાર્મ વાગ્યું હોય તેવા પરિણામના દ્રશ્યો ગુજરાતમાં લાગી રહ્યા છે. રેશ્માબેન, પહેલા તો ઓવરઓલ આપનો વ્યૂ જાણીશ કે પહેલા ગુજરાતની જે 6 પેટાચૂંટણીઓની આપણે વાત કરી રહ્યા છે, પરિણામો આપણી સામે છે,
ત્રણ ત્રણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે જનતાએ આ બેઠકો, ત્રણ કોંગ્રેસને ત્રણ ભાજપને. પણ આ સાથે જ કોંગ્રેસ ફરીથી ચર્ચામાં આવી ગયું છે અને ક્યાંક ભાજપમાં ક્યાંક એવું હશે આંશિક દુઃખનો માહોલ હશે. બેન, અહીંયા ચોક્કસ રીતે આપને જણાવીશ કે સૌ પ્રથમ તો યુપીએ ગઠબંધનના ભાગરૂપે અમને તો ખુશી થશે કે ચાહે કોઈ પણ વિરોધ પક્ષ મજબૂત બને. ઠીક છે, એનસીપી કદાચ ન જીતી શકે, કોઈ વાંધો નહીં, પરંતુ કોંગ્રેસ પણ જીતે છે તો અમારા માટે ખુશીની વાત છે. વસ્તુ આવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે દુઃખની વાત, તો હું તો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત કરું છું જ્યારથી આવા પક્ષપલટુ નેતાઓને એ લોકોએ પોતાના પક્ષમાં સમાવી અને જે મૂળ કાર્યકર્તાઓ હતા એના બદલે નવા આવેલા કાર્યકર્તાઓને નવા નેતાઓને ટિકિટો આપે છે. અને એ જ કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ હોય છે, જે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું લોહી રેડે છે, પોતાનો સમય રેડે છે, પોતાનો પરિશ્રમ રેડે છે, આવા કાર્યકર્તાઓ જોડે જે અન્યાય થતો હતો એનું જ આ પરિણામ છે. કહેવાનો મતલબ, આજ ભારતીય જનતા પાર્ટી દુઃખ વ્યક્ત કરવા કરતાં અંદરખાને એમને જે ખુશી છે, એમના કાર્યકર્તાઓની જે ખુશી છે, એ ખુશી કદાચ કોઈ જોઈ નહીં શકે, પરંતુ આ વાસ્તવિકતા છે. કારણ કે જે રીતે ભાઈએ વાત કરી કે ભાઈ જે સારા સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે, કારણ કે હું પણ એક સમય ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા હતી એટલા માટે મને ખબર છે. અનિલભાઈ પણ અહીંયા બેઠા છું, એને બહુ માનથી બોલાવું છું. ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે, યુથમાં પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ છે કે જેને એ લોકો નજરઅંદાજ કરે છે. 20-20 વર્ષથી સીફાળો આપવા છે, તેમને ટિકિટ નથી આપવામાં આવતી. તમે યુવા મોરચાના અધ્યક્ષને પણ લઈ લો, ક્યારે ટિકિટ એને આપવામાં આવશે? કહેવાનો મતલબ કે અલ્પેશભાઈ જે જાતિવાદી રાજકારણ, જે પ્રાંતવાદી રાજકારણ કરી અને એક પક્ષના બેનર ઉપર, કોંગ્રેસ પક્ષના બેનર ઉપર જીતતા હતા, એને તો એવું અભિમાન આવી ગયું હતું કે જાણે હું જ સૌનો રાજા છું. અને એમના બયાન તો વાંચો, આ બયાન અહીંયા હું માનું છું કે એક અભિમાનની હાર થઈ છે. જે હાર થઈ જાણે તમારા હાથમાં જ બધું છે, તો એનું પરિણામ છે એમાં ધવલસિંહ પણ. હું તો એવું માનું છું કે પેલું કહેવાય ને કે સુકા જોડે લીલું બળ, એના જેવી વાત છે કે ધવલસિંહ 100% શાલીન રહેલા છે, પરંતુ એને પણ ક્યાંક ને ક્યાંક અભિમાનના છાંટા ઉડ્યા અને આજે એ હાર્યા છે. પરંતુ બંનેની કમ્પેરમાં તમે જોવો તો ધવલસિંહ ઓછી લીડેથી હાર્યા છે. એટલે જે અલ્પેશ ભાઈ ઠાકોરનું જે અભિમાન હતું, એ અભિમાનના કારણે એનું હાર ચોક્કસ થઈ છે અને એ કાર્યકર્તાઓની જીત થઈ છે જે ભારતીય જનતા પાર્ટીના. 100% અમે વિરોધ પક્ષ તરીકે તો બહુ જ ખુશ થવાના છીએ કે એવા દંભી, એવા અભિમાની નેતા બિલકુલ નહીં જોતા. હા, સારા નેતાઓ કદાચ સરકારમાં ભાઈ જીતતા હોય ને તમે એપ્રિશિએટ કરતા હોય છે કે કંઈ વાંધો નહીં, ચલો સારો માણસ તો આવ્યો. પરંતુ જ્યારે એવા માણસો જે અંદરખાને એટલું બધું જાતિવાદનું ઝેર ભડકાવે છે અને એ પણ પોતાની જાતિનું પણ ભલું નથી કરતા, તો આવા નેતાઓ જ્યારે ઉપર દરજા ઉપર આવે છે ત્યારે એનું અભિમાન. અને એમણે કહ્યું પણ, એમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું કે આગળના સમયમાં હું તમને બધું એનાલિસિસ કરીને કહીશ, ત્યારે તમે જોજો કે એમનો હારનું ઠીકરું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ફોડશે. વેલ, આ કેડર બેઝડ પાર્ટી છે અનિલભાઈ, ભારતીય જનતા પાર્ટી. દરેક વખતે દરેક પ્રતિનિધિ, દરેક ભારતીય જનતા પાર્ટીના નેતા, દરેક પ્રવક્તા દ્વારા એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝડ પાર્ટી છે. પણ અત્યારે અલ્પેશ ઠાકોરની જ્યારે આ મુદ્દો સળગ્યો છે, ત્યારે ખાસ બાબત છે કે જ્યારે તેઓ જાતિવાદનું રાજકારણ ભડકાવતા હોય તેવા નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, આપણે સૌએ સાંભળ્યા છે. અને જે એરોગન્સ તેમનો માથે ચડીને બોલતો હતો, આજે તેની હાર થઈ છે. તો તેમની પસંદગી પાછળનું કારણ પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું શું રહ્યું હશે? અને જો રહ્યું અને આવા પરિણામો આવ્યા છે, તો હવે આના ઉપરથી ભારતીય જનતા પાર્ટી એક મોટી શીખ મેળવવાની જરૂર છે તેવું ચોક્કસ લાગે છે. અમિતા સાહેબ, બે બાબતો છે. રેશમાબેન અને રજનીભાઈએ જે વાત કરી, મેં એક તો ભારતીય જનતા પાર્ટી પોતાની કામગીરી કોઈપણ જ્ઞાતિ જાતિવાદથી ઉપર ઉઠીને કામ કરે છે, એ વિકાસની રાજનીતિના આધારે જ રાજનીતિ કરે છે. જેમ રજનીભાઈએ કીધું કે લુણાવાડાના ઉમેદવાર બ્રાહ્મણ છે, કારણ કે ત્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના આધારે સિલેક્શન થયું નથી. અમરેવાડીમાં પણ ઓબીસીના ખૂબ મોટી જનસંખ્યા છે, પાટીદાર સમાજની જનસંખ્યા પ્રમાણમાં ઓછી છે, તો એ પણ જાતિ જ્ઞાતિના આધારિત થયો નથી કેન્ડિડેટ નક્કી. કુલ મળીને તમે હરિયાણાનો દાખલો લો તો હરિયાણામાં પરંપરાગત રીતે કોઈ પણ પાર્ટીના ચીફ મિનિસ્ટર હોય એ જાટ જ રહેતા હતા. ગઈ વખતે 2014માં 47 સીટ હોવા છતાં, આમ તો 45 સીટ એટલે 46 સીટ જોઈએ, એક જ સીટ વધારે હતી, છતાં પણ બિન જાટ ઉમેદવાર ત્યાં નક્કી થયા, જે ઓરિજિનલી તો મૂળ પંજાબના હતા. છતાં પણ 5 વર્ષ સ્થિર સરકાર ચાલી. મહારાષ્ટ્રમાં પરંપરાગત રીતે મરાઠી મુખ્યમંત્રી હતા, ત્યાં પણ એક બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાયા. 1972 પછી મહારાષ્ટ્રના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 5 વર્ષ પૂર્ણ સરકાર ચાલી.
તો કોઈ પણ બીજા યુવા મુખ્યમંત્રી, હા યુવા મુખ્યમંત્રી પાછા એમના જ નેતૃત્વમાં ફરી વખત ચૂંટણી લડાઈ બંને જગ્યાએ. તો ભારતીય જનતા પાર્ટી એ જ્ઞાતિ જાતિના વાડાથી ઉપર ઉઠીને કામ કરે છે. 100% રાધનપુરની સીટનું મેં શરૂઆતમાં પણ કીધું કે એ સીટમાં પરંપરાગત રીતે ક્યારેક ભાજપ જીતે છે, ક્યારેક કોંગ્રેસ જીતે છે. આમાં કેન્ડિડેટના આધારે લગભગ 5-7% કદાચ ફરક પડતો હશે. પરંતુ જે ધ્યાન ખેંચે છે બાબતો છે, બે સીટો જે હાર્યાની, કે બાયડમાં પરંપરાગત કોંગ્રેસની સીટ હોવા છતાં ખૂબ નેરો માર્જિનથી અમે હાર્યા છીએ. એ જ રીતે રાધનપુરમાં ગઈ વખતે અલ્પેશભાઈ કોંગ્રેસના સિમ્બોલ પર જેટલા મતે જીત્યા હતા એના કરતાં ઓછા મતથી હાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ આમ જોવા જાઓ તો થોડું ગેઇન પણ કર્યું છે. છતાં પણ અમે આવનારા સમયમાં પાર્ટી એનું મૂલ્યાંકન કરશે અને કેવી રીતે આમાં આગળ વધવું, સંગઠનાત્મક દ્રષ્ટિથી, સરકારની દ્રષ્ટિથી અને લોક, કારણ કે સામાન્ય વર્ગ આ બધી જગ્યાએ તો લોક કલ્યાણના કાર્યક્રમોના ફાયદા કદાચ હજુ લાભ લોકોને ઓછા થયા હોય અથવા ન થયા હોય તો લોકો વચ્ચે અમારી આખી કેડર એ પહોંચાડશે. અને અમને વિશ્વાસ છે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં ભલે અમે 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું નથી પરંતુ મૂળ સ્થિતિ હતી એના કરતાં વધારે પ્રાપ્ત કર્યું છે 3-3 ઇલેક્શનમાં, વિધાનસભા, કોર્પોરેશન અને નગરપાલિકા. અને એક લોકવાહિકા જે રીતે સાંભળવા મળી રહી છે અને લોકચર્ચાનો એક સવાલ આમાં ઉમેરવા માંગીશ કે કદાચ રાધનપુરની બેઠક પર જે પરિણામો આવ્યા છે તેની પાછળના ઇન્ટેન્શન ભારતીય જનતા પાર્ટીના જ હતા કે ત્યાંનો કેન્ડિડેટ જો જીતીને મંત્રી પદ માંગ્યો હોત તો પછી તેને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પછીથી ડખા ન થાય તે માટે અત્યારે આ પરિણામ સામે આવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તા એક કોમન મેન તરીકે કામ કરી રહ્યા છે. એ ચીફ મિનિસ્ટર વિજયભાઈ હોય કે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ હોય, એ પોતે પોતાની જાતને કાર્યકર્તા માને છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી કામ કરનાર લોકો પણ ધારાસભ્ય હોવા છતાં, અનેક ટર્મ જીત્યા છતાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે. કોઈ પણ જગ્યાએ મંત્રીમંડળ બનાવવું એ ચીફ મિનિસ્ટરના પરવ્યુમાં આવે છે અને બધા જ સમાજને પ્રતિનિધિત્વ આપવું, ભૌગોલિક રીતે બધા જ વિસ્તારને આપવું અને આવનારા સમયમાં સારામાં સારી ગુજરાતની પ્રજાની સેવા કેવી રીતે થઈ શકે એના આધારે મંત્રીમંડળ બનતું હોય છે. નીચેની જનમાનસની ગોસિપ અને પાર્ટીના નિર્ણયો ઘણી વખત જુદા પણ હોઈ શકે. એટલે કોઈ વ્યક્તિ ધારાસભ્ય થાય છે એટલે એને મંત્રી થઈ જાય છે એવું પણ જરૂરી નથી. પાર્ટી કુલ મળીને અમારું મોવડી મંડળ, અમારી થિંક ટેન્ક, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને મુખ્યમંત્રી આ બધા જ નિર્ણયો કલેક્ટિવ લેતા હોય છે. મુખ્યમંત્રીનો અબાધિત અધિકારો હોવા છતાં પણ પાર્ટીની જે સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે કોઈ ચોક્કસ પરિવારની તો પાર્ટી નથી, એટલે જે કંઈ નિર્ણયો લેવાય છે એ સામૂહિક નિર્ણય લેવાય છે. ઓફકોર્સ એ છેલ્લે અધિકાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો હોય. એટલે જે ગોસિપ હોય છે એ ગોસિપ કદાચ ગણગણ જુદા જુદા પ્રકારની હોઈ શકે પરંતુ પાર્ટી એ ચોક્કસ સમયે ચોક્કસ નિર્ણય લેવા માટે ટેવાયેલી છે. નહીં નહીં, અહીંયા હા બોલો બોલો, આપ સવાલ પૂછો. આ સાથે સવાલ મહારાષ્ટ્રનો તમને કે એનસીપીના 55 જેટલા અહીંયા 55 સીટ મળી રહી છે મહારાષ્ટ્રમાં, 288માંથી વાત કરીએ તો આ જે આંકડાઓ છે તે મહારાષ્ટ્રના પરિણામોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ આપની પાર્ટી માટે અને વિપક્ષ માટે? નહીં, ચોક્કસ રીતે 55 સીટ અમારા માટે બહુ સારી સફળતા કહેવાય, કારણ કે ઓલ ઓવર ગુજરાતની પરંતુ ઓલ ઓવર ભારતની વાત કરીએ ત્યારે જે સત્તાધારી પક્ષે જે એક હાવ ઉભો કર્યો છે, તમે જોયું હશે કે ઇલેક્શન દરમિયાન જ અમારા જે મુખ્ય નેતાઓ છે, જે ઉપરના નેતાઓ છે, એમાં શરદ પવારજી છે, પ્રફુલભાઈ છે, આ લોકો ઉપર એ લોકોએ જે ઇન્કમ ટેક્સના અને જે પણ સકંજો કસવાની કોશિશ કરી, ઠીક છે, લોકો નિષ્ફળ ગયા છે. એટલે કહેવાનો મતલબ જ્યારે પણ વિરોધ પક્ષમાંથી મજબૂત નેતાઓ હોય છે જેની એક કરોડરજ્જુ હોય છે, આવા નેતાઓને કઈ રીતે તોડી પાડવાના, આવા નેતાઓને કઈ રીતે બદનામ કરવા, એના ષડયંત્રનો ભોગ મહારાષ્ટ્રમાં અમે બની ચૂક્યા છીએ. છતાં પણ આજે હું બહુ ખુશ
ખુશી થાય છે અને હું મહારાષ્ટ્રની જનતાને અને ગુજરાતની જનતાને એ વોટર્સને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ વિરોધ પક્ષ ઉપર આટલો મોટો વિશ્વાસ મૂક્યો છે. 100% અમે વિરોધ પક્ષની ભૂમિકામાં સફળતાપૂર્વક કામ કરીશું અને મહારાષ્ટ્રમાં તો હંમેશા એનસીપીનો ધબધબો રહ્યો છે અને અમારા જે શીર્ષક નેતૃત્વ છે આ નેતૃત્વએ પોતાના ઇતિહાસમાં પોતાના જે ભૂતકાળનું જે પણ છે એના ઉપરથી એના નિચોડ ઉપરથી આગળ પણ જનતાનું કામ કઈ રીતે કરવું એના માટેના અમારા પ્રયાસો રહેશે. વસ્તુ આવે છે ગુજરાતની, તો ગુજરાતમાં પણ એનસીપી છે 6 સીટ ઉપર લડેલી છે અને દરેક સીટ ઉપર વોટ શેર અમે પણ લીધેલો છે અને નોંધનીય વોટ શેર છે. એવું નથી કે કોઈ સામાન્ય 500,000 કે વોટ લીધા હોય છે, હજારોની આંકડામાં વોટ શેર લીધેલો છે. એટલે આ વસ્તુ એક સાબિત કરે છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં અમે ગુજરાતમાં પણ સફળતાપૂર્વક ઊભા થઈ રહ્યા છીએ અને મજબૂતાઈથી અમે એક પ્રજામાં એક વિકલ્પ તરીકે આવીશું. અને જે ગણગણાટની આપણે હમણાં વાત કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી માટે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ગણગણાટની આ વાસ્તવિકતા છે. મેં પહેલાં જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો એક નારાજ કાર્યકર્તા, જે પાયાનો કાર્યકર્તા છે, ખૂબ જ નારાજ છે અને જે કરવા દેખાડવાના અને ચાવવાના બંને દાંત જુદા છે. જાતિવાદની રાજનીતિ નથી કરતા, અમે ધર્મવાદની રાજનીતિ નથી કરતા, પરંતુ જાતિવાદ અને ધર્મવાદના સહારે જ ટિકિટો બાંટવામાં આવે છે, એના સહારે જ વોટ માંગવામાં આવે છે અને ત્યારે તો આવા બધા અલગ અલગ નેતાઓને પોતાનામાં લેવાની જરૂર પડે છે. એટલે ત્યારે તમે સમજો કે મૂળ કાર્યકર્તાઓ કેટલો નારાજ હોય છે. આ તો મન મનાવીને એ લોકો પાર્ટીના એટલે કે જે સિમ્બોલો હોય છે એને વળગેલા હોય છે. અને ઘણી બધી વાર તમે સાંભળ્યું હશે કે એ લોકોએ નોટાનું કેમ્પેનિંગ પણ ચલાવેલું છે. રાધનપુર અને બાયડ અને આ બધી જે પક્ષપલટુવાળી જે સીટો છે એમાં નોટાનું કેમ્પેનિંગ ચલાવવાવાળા એ ભારતીય જનતા પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ હતા. બની શકે એની નોંધ ઓછી લેવાની હશે, પરંતુ હું તો ગ્રાઉન્ડ ઉપર જઈને આવી છું, મને તો ખબર છે આ કાર્યકર્તાઓએ નોટાનું કેમ્પેનિંગ ચલાવ્યું. કારણ કે એ લોકો ના એનસીપીનો પ્રચાર કરી શકે ના કોંગ્રેસનું કરી શકે, પરંતુ એ ભાજપની અગેન્સ્ટમાં જવા નથી માંગતા, પરંતુ આ વ્યક્તિને અગેન્સ્ટમાં જવા માંગે છે. એટલે લોકોએ નોટાનો પ્રચાર કરાવ્યો છે. તમે નોટામાં પણ જુઓ કે વોટશેર ગયેલો છે. એટલે આ બધી વસ્તુ સાબિત કરે છે કે તમે સત્તા લાલચમાં જે પણ પરિવર્તનો લાવો છો, તો એમને અલ્પેશભાઈ ઠાકોર અને ધવલસિંહને લેવાની જરૂર શું હતી? આ તો એક સત્તાની લાલચ છે. અને કઈ રીતે વિરોધ પક્ષની કરોડરજ્જુ બનતા દરેક નેતાઓ, એટલે કે જેને પક્ષે મોટા કર્યા હોય છે, જે થોડું પ્રભુત્વ ધરાવતા હોય છે, આવા નેતાઓને કઈ રીતે તોડીને લાવવા, એટલે કે સામે જે વિરોધનો વોઇસ એક ભેગો થાય છે, જે એ યુનાઇટ થાય છે, એને તોડી નાખવાનો એક પ્રયાસ હોય છે. રાઈટ. અને આ સાથે જ હાલ જે ચર્ચા છે તેનામાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આ ચર્ચાને યથાવત રાખતા આગળ વધીશું, જાણીશું કે હજી પણ આ મંતવ્યોમાં કઈ એવી બાબતો છે કે જે આપણને સાંભળવા મળી શકે.